ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે થરાદ વિસ્તારના 2 કરોડના રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂરી કરી જોબ નંબર આપવામાં આવ્યા છે અને તે સંબંધિત કાર્યપાલક ઇજનેરને કામ ચાલુ કરવા પણ સૂચના પણ આપવામાં આવી છે, જેમાં થોડા સમય અગાઉ વેદલા ગણાતા અને ખારખોડા ગામમાં જોડતા રસ્તાઓ કાચા રસ્તાઓ છે, તેને પાકા બનાવવામાં આવે તે માટે માંગણી સાથે રજૂઆત કરી હતી અને આ ગામની રજૂઆતના આધારે માર્ગ અને મકાન વિભાગ તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ભલામણ સાથે પત્ર લખ્યો હતો અને આ રોડ બનાવવા માટે માંગણી કરી હતી, જેમાં આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા મત વિસ્તારના થરાદ તાલુકાના 2 કરોડના ખર્ચના રસ્તાઓ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂરી કરી જોબ નંબર આપવામાં આવ્યા હતા અને જે તે સંબંધિત કાર્યપાલક ઇજનેરને તેની સૂચના આપવામાં આવી હતી કે આનું કામ ચાલુ કરવામાં આવે છે, જેમાં વેદલાથી દિદરડા 1.5 કિલોમીટર માર્ગ 60 લાખના ખર્ચ તેમજ ગણતાથી ગોગાપુરા 2 કિલોમીટર 80 લાખના ખર્ચે અને ખારાખોડાથી લક્ષ્મણજી ગોળિયા 1.5 કિલોમીટરના માર્ગ 60 લાખના ખર્ચ, જેમાં 5 કિલોમીટરના રસ્તાઓ 2 કરોડના ખર્ચમાં બનશે।